કેન્દ્રીય વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ મહિલા નેતા સુષ્મા સ્વરાજે શનિવારે મહિલા ટાઉન હોલ કાર્યક્રમ થકી ગુજરાતની 1 લાખથી વધુ મહિલાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતેથી રાજ્યના 25 કરતાં વધુ સ્થળો પર એકત્રિત થયેલી 1 લાખથી વધુ મહિલાઓને સંબોધન કર્યું હતું. लेकिन आज महिला इतनी परिपक्व हो गई है कि वो अपना निर्णय स्वयं लेती है. સુષ્માએ ઉમેર્યું કે ગુજરાત સહિત દેશભરમાં મહિલાઓની સુરક્ષા અને મહિલાઓને સમોડી બનાવવા માટે સરકાર દ્વારા અનેક વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેમાં બેટી બચાવો બેટી ભણાવોના માધ્યમથી દીકરીઓને શિક્ષિત બનાવવામાં આવી રહી છે, તો મુદ્રા યોજનાથી મહિલાઓ સ્વાવલંબી બની રહી છે. उसमें पढ़ाई के साथ साथ उसको रक्षा कवच भी दिया जाए, जूडो कराटे इस तरह की जो ट्रेनिंग है जिसके कारण वो सेल्फ डिफेंस आत्मरक्षा कर सके ऐसा काम भी करने का कार्य हम लोग करने जा रहे हैं. तो जो सुरक्षा का एक प्रश्न है उसको बहुत अलग अलग ढंग से हमारी राज्य सरकारें, हमारी केंद्र सरकार और विशेष तौर पर जो मैंने गुजरात सरकार की एक योजना प्रसिद्ध किया उस सुरक्षा के बिंदु का हम समाधान. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપે સમાજના વિવિધ વર્ગો સાથે સંવાદ માટે અલગ અલગ કાર્યક્રમો નક્કી કર્યા છે. મહિલા ટાઉન હોલ સંવાદ માટે ટ્વિટર, ફેસબુક અને મિસ કોલ, વોટ્સએપ થકી 26,000થી વધુ પ્રશ્નો સુષ્મા સ્વરાજને મળ્યા હતા, જેથી ખુદ સુષ્મા સ્વરાજે પોતાના ટ્વિટર પર આટલી મોટી સંખ્યામાં પ્રશ્નો મોકલવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.